Once more, you open the door. I believe in my heart will go on and on. આજ છે વડોદરાના 7 વર્ષના રાયના પટેલ અને શનાયા ગાંધી. આ બંને બાળકીઓએ અનોખું સાહસ કરી બતાવ્યું છે. તેમની ઉંમર પ્રમાણે મુશ્કેલ કહી શકાય તેવું કામ એટલે તેમના માતા પિતા સાથે તેઓ 13,000 ફૂટ ઊંચાઈ જેટલું પર્વતારોહણ કરીને આવ્યા છે. અને હું ત્યાં ગઈ હતી તો મને લાગ્યું હતું કે બહુ જ ટાયરિંગ હશે અને બહુ જ ઠંડી હશે, પણ એનાથી વધારે ઠંડી હતી અને બહુ જ મજા આવી હતી. બહુ સરસ એક્સપિરિયન્સ હતું. હું બહુ બધું જોયું. હું સ્લીપિંગ બેગમાં સૂતી હતી. પછી હું ડોગીનો આવાજ, પછી કાઉન આવાજ, આ બધું આવાજ આવતું હતું. વડોદરાના ગાંધી અને પટેલ પરિવાર બંને પારિવારિક મિત્રો છે અને તેમના દીકરીઓ પણ પાક્કા ફ્રેન્ડ્સ છે તથા એક જ શાળામાં અભ્યાસ કરે છે. બંને પરિવારો હરવા ફરવાના શોખીન હોય અવારનવાર વેકેશન પ્લાન કરતા હોય છે. અમને એ લોકો નાના હતા ત્યારથી એવું હતું કે થોડાક આવા જુદા ટ્રેક્સમાં કે થોડાક ટફ અમારા ગર્લ્સને બનાવીએ, પણ અમને બી રાઈટ એજ નથી ખબર. પણ આ વખતે હવે એ લોકો થોડુંક આમ તેમ ફરે છે, મસ્તી કરે છે. નાના મોટા ટ્રેક્સ અમે અહીંયા પાવાગઢ હોય કે નેચર્સ પાર્ક છે ત્યાં કરતા હોઈએ છીએ. એ લોકોની સ્ટેમિના જોઈને લાગ્યું કે ટ્રાય કરાય, એ લોકોને થોડુંક પુશ કરાય. તો અમે 4 પેરેન્ટ્સે નક્કી કર્યું કે આ વર્ષે એ લોકોને લઈને જઈએ. હવે તો આવું સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારો, એટલે ઈચ્છા છે કે વર્ષમાં 2 વખત નહીં તો 1 વખત તો લઈ જ જઈશું. હવે કયા ટ્રેક્સ એ બધું અમે લોકો શોર્ટલિસ્ટ કરીશું કે આના કરતાં બહુ ડિફિકલ્ટ ના હોય, થોડોક જ ડિફિકલ્ટ હોય. આ 3 દિવસ હોય તો એની બદલે 4-5 દિવસના હોય, એવું બધું અમે કરીશું. હજી નક્કી નથી કર્યું કે ભાઈ નેક્સ્ટ કયા ટ્રેકમાં જઈશું. જગ્યા કેદારકાંઠા કહેવાય છે. ડિફિકલ્ટમાં 13,000 ફીટ ઉપર છે, પણ હવે ડિફિકલ્ટી લેવલ એનું ઇન્ક્લાઇન કેટલું છે એના ઉપરથી નક્કી થાય છે. અહીંયા ઇન્કલિનેશન એનું લગભગ 60-65% છે, વિચ ઇઝ ડિફિકલ્ટ. એટલે અમારા જેવા જે નવા ટ્રેકર્સ હોય એ લોકો માટે ડિફિકલ્ટ કહેવાય. માતા પિતાએ શરૂઆતમાં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી બાળકો જઈ શકે ત્યાં સુધી ચાલુ રાખવું, નહીં તો પરત ફરી જઈશું. પરંતુ એવું ન થયું અને આ 7 વર્ષના બાળાઓ 13,000 ફૂટ ઊંચા પર્વત કેદારકંઠા સર કરી આવ્યા.